હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો? હોપ કરું છું બધા મજામાં હશો. વેલકમ ટુ માય ચેનલ. હું છું વરિન સફેદ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. સો જેવું પ્રોમિસ કરેલું એવું કામ પણ આપણે કરીએ જ છીએ. તો જે વિદ્યાર્થી મિત્ર એલઆરડી કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હતા એ વિદ્યાર્થીઓ માટે હું સિલેબસ લઈને આવી છું. સો પ્લીઝ તમે એકવાર જરૂરથી આ સિલેબસને નોટ ડાઉન કરી લીજો તો તમને ખબર હોય કે ભાઈ શું વાંચવાનું છે આપણે. બરાબર, આપણી પાસે લેખિતમાં સિલેબસ હોય ને તો વધારે સમજણ પડે. ઓકે, ચાલો. આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, તો આવનારી આવી જ વિડીયો શું છે ભાઈ તમને પહેલાં મળશે. ચાલો, વિષય આઈપીસી 1860, ભારતીય ફોજદારી ધારો સીઆરપીસી 1973, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ભારતીય સુરક્ષા અધિનિયમ, ભારતનું બંધારણ સામાન્ય વિજ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે, કમ્પ્યુટર પરિચય છે, વર્તમાન પ્રવાહ છે, કરંટ અફેર્સ જે આપણે છાપાઓ આવે છે એ વાંચવાના છે. સો ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ગણિત અને રીઝનિંગ, મનોવિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન. સમજ પડી ગઈ ભાઈ? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તમે બધા. ઓકે, સ્ક્રીનશોટ લેવું હોય તો મેં નાનું કરી દીધું છે, લઈ શકો છો. ઓકે, આના એક એક ટોપિક વિશે તો હું એકદમ ડીપલી ગુજરાતનો ઇતિહાસ સમજાવી શકું છું. સીઆરપીસી કરાવી દઈશ, આઈપીસી કરાવી દઈશ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ કરાવી દઈશ, બાકીનું જે છે ભારતનું બંધારણ પણ થઈ જશે, સામાન્ય વિજ્ઞાન તો આપણે આવડી જ જાય, ગુજરાતનો ઇતિહાસ જોઈ લેશું, ભારતના ઇતિહાસમાં થોડુંક ઘણું જોઈ લેશું, કમ્પ્યુટર ઇઝી છે, વર્તમાન પ્રવાહ તો તમે જોઈ જ લેશો, ભારતની ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, થોડા નાના નાના મસ્ત ટોપિકો છે એ ચર્ચા કરવાના છે, અને ગણિત અને રીઝનિંગ, મનોવિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન તો એ બહુ આપણે ભણી ગયા છે, એ નોલેજ છે આપણને, તો વાંધો નહીં આવે. તો હવે તમને લાગ્યું કે નહીં લાગ્યું આ ઇઝી છે? કેટલા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવા તૈયાર છે ભાઈ? તૈયારી કરાવવા તો બધા જ માંગે કે ભાઈ તૈયારી કરાવો, પણ એમાં પછી એવું નહીં હોય અડધામાં આજે લેક્ચર જોયું પછી કાલે નહીં જોઉં તો પછી કંઈ કામનું નથી એ. બરાબર છે, તમારે ધ્યાનપૂર્વક, તમારે ધ્યાનથી રોજ લેક્ચર જોવા પડે, પછી લાગે તો એને નોટ ડાઉન કરવું પડે, નોટ ડાઉન કર્યા પછી તમારે એને વિશેષથી યાદ રાખવું પડે. બરાબર છે, જો તમે ખાલી 2 મહિના મહેનત કરો ને તો મસ્ત એલઆરડી કોન્સ્ટેબલ ક્લિયર થઈ જાય. સમજ પડે છે બધા વિદ્યાર્થી મિત્રોને? જો તમે એક્ઝામની પ્રિપેરેશન કરવા માંગતા હો તો કમેન્ટમાં થમ્સ અપ કરી દેજો, તો મને પણ ખબર પડે કે કેટલા વિદ્યાર્થી મિત્ર તૈયારી કરવા એક્ચ્યુઅલ માંગે છે અને કેટલા નથી માંગતા, તો પછી મારે પણ એવી રીતે ભણાવવું કે નહીં ભણાવવું એ પછી હું ડિસાઈડ કરું. ઓકે ઓકે, ચલો એ પણ લખજો કે તલાટીની એક્ઝામ, રેવન્યુ તલાટીની એક્ઝામ કોણ કોણ આપવા માંગે છે. બીજું કે જે ફિલ્ડની તૈયારી કરવા માંગતા હો ને એ ફિલ્ડનું જણાવજો કમેન્ટમાં. બરાબર છે, ચાલો. કંઈ પણ ના સમજ પડતી હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ભાઈ. થેન્ક યુ સો મચ.